ત્રણ કુજરતા એક પિકઅપ ગાડીમાં લઈ જવાતો રૂપિયા 16,94,400 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પાટા ડુંગરી પાસેથી ફિલ્મી ડબ્બે પોલીસે ઝડપી પાડી. કુલ રૂપિયા 38,94,400 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો. દાહોદના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના શેફાલી બરવાલને ગઈ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના સેજાવાડા તરફથી અલગ અલગ વાહનોમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી પાંચવાડા પાટા ડુંગરી તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે શેફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં બેસાડી બાતમીવાળી જગ્યાએ પાટા ડુંગરી પાસે રાત્રિના આશરે 10:30 વાગ્યાના અરસામાં આવી છૂટા છવાયા વોચમાં હતા. તે દરમિયાન રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં પાંચવાડા તરફથી પાટા ડુંગરી તરફ ચાલુ લાઇટે વાહનો આવતા પોલીસે તેમના ખાનગી વાહનો રોડની વચ્ચે મૂકી દઈ આડાસ ઊભી કરી હતી. તમામ પોલીસના માણસોએ આવતા વાહનોને રોકી કોર્ડન કરી રોકવાનો ઇશારો કરતા પોલીસને જોઈ ચારેય વાહનના ચાલકો પોતાના વાહનો લઈને ભાગવા જતા પોલીસે રોડ ઉપર ખાનગી ટ્રક આડી મૂકી દેતા અંધારાનો તથા ઝાડી ઝાકરાનો લાભ લઈને આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ 3 કુજર તથા 1 બોલેરો પિકઅપ ગાડી મળી ચારેય વાહનોની વારાફરતી ઝડપી કરતા આ ચારેય વાહનોમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા વાહનો સહિત દારૂનો જથ્થો ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી ચારેય વાહનોમાંથી પ્રોહી મુદ્દામાલ ઉતારી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની પેટીઓ 600 જેમાં કુલ બોટલો 16,968 જેની કુલ કિંમત રૂપિયા 16,94,400 રૂપિયાનો દારૂ તથા બિયરનો જથ્થો પોલીસને મળી આવતા પોલીસે રૂપિયા 16,94,400ની કિંમતનો દારૂ તથા બિયરનો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલા વાહનો જેની કિંમત રૂપિયા 22 લાખ મળી કુલ રૂપિયા 38,94,400 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી હતી.